મિત્રો તમે બધાએ આન્સર લખી લીધા હશે ચલો આપણે લખેલા આન્સર ચકાસી લઈએ મિત્રો વિભાગ સી માટે થોડીક સ્પષ્ટતા કરી લઈએ વિભાગ સી માં તમે લખેલા આન્સર્સ અત્રે દર્શાવેલા આન્સર્સથી અલગ હોઈ શકે કારણ કે ફર્સ્ટ કમ્યુનિટી હેલ્પર્સ અ ડેન્ટિસ્ટના વિભાગ સી માં અહીં દર્શાવ્યું છે અ ડેન્ટિસ્ટ કેન નોટ મેક પોચ પરંતુ એની જગ્યાએ અ ડેન્ટિસ્ટ કેન નોટ રિપેર અ કાર હી કેન નોટ વોશ અવર ક્લોથ વગેરે આવી શકે એ જ રીતે અન્ય કમ્યુનિટી હેલ્પર્સના સી વિભાગમાં જુદા જવાબ હોય શકે રિસિવિંગ સેન્ટરના શિક્ષક મિત્રોને વિનંતી છે કે વિદ્યાર્થીઓએ વિભાગ સી માં લખેલા આન્સર્સ તેઓ ચકાસે વિભાગ એ માં અડેન્ટિસ્ટ તો વિભાગ બી માં આવશે A dentist can cure our toothache and a vibaxima. A dentist cannot make pot. Have a second a mechanic A mechanic can repair cars, scooters and other vehicles. Ane vibaxima a mechanic

આ વોશરમેન કેન નોટ રિપેર કાર્સ સ્કૂટર્સ એન્ડ vehicles. વેહિકલ્સ બાળ મિત્રો આ એક્ટિવિટી કર્યા પછી આપણે આપણા કોમ્યુનિટી હેલ્પર્સની એબિલિટીઝથી પરિચિત થયા અને સાથે સાથે એમની ડિસેબિલીટીઝ શું છે એ પણ જોઈ ગયા એટલે કે એ લોકો શું નથી કરી શકતા એ પણ આપણે જોઈ ગયા હવે આપણે આગળ વધીએ મિત્રો હવે આપણે શીખીશું હાઉ ટુ મેક રિક્વેસ્ટ

ડોક્ટર રાકેશભાઈ ડોક્ટર રાકેશભાઈ વિલયુ પ્લીઝ ક્યોર માય ટુ થેક ડોક્ટર રાકેશભાઈ વિલયુ પ્લીઝ ક્યોર માય ટુ થેક તમે ધ્યાનથી સાંભળ્યું ચાલો હવે તમારી ટેક્સ્ટબુકમાં નોંધી લો Ajit Bhai is a teller Ajit Bhai, is a teller Ajit bhai, will you please teach my shirt? Ajit vai will you please teach my shirt? મહેશભાઈ ઇઝ અ કાર પેન્ચર મહેશભાઈ ઇઝ અ કાર પેન્ચર મહેશભાઈ વિલ્યુ પ્લીઝ મેક માય ફર્નિચર મહેશભાઈ વિલ્યુ પ્લીઝ મેક માય ફર્નિચર બાળકો તમે તમારી ટેક્સ્ટબુકમાં લખતા જાઓ છો ને Ramesh bhai is a electrician. Ramesh bhai is a electrician. Ramesh bhai, will you please repair my fridge? Ramesh bhai, will you please repair my fridge? Kalu is a mason. Kalu is a Kalubhai, will you please build walls? Kalu will you please build walls? जाकिर भाई इज अ बार्बर जाकिर भाई इज अ बार्बर जाकिर भाई यू प्लीज कट माय हेयर जाकिर भाई यू प्लीज कट चलो हेर चालो हवे तमारी टेक्स्ट बुक में नोधी लो હવે મિત્રો તમને સ્ક્રીન ઉપર કેટલાક કોમ્યુનિટી હેલ્પર્સના ચિત્ર અને સાથે એમના નામ પણ આપેલા છે એનો ઉપયોગ કરીને તમારે જાતે રિક્વેસ્ટ લખવાની છે રિસિવિંગ સેન્ટર ઉપર બેઠેલા શિક્ષક મિત્રોને વિનંતી છે આ એક્ટિવિટી બાળકો પાસે કરાવે મિત્રો તમે બધાએ આન્સર લખી લીધા હશે ચલો આપણે લખેલા આન્સર ચકાસી લઈએ ભરતભાઈ વિલ્યુ પ્લીઝ મેક માય શૂઝ ભરતભાઈ વિલ્યુ પ્લીઝ મેક માય શૂઝ Vinod bhai will you please make pot for me Vinod bhai will you please make pot for me Tushar bhai will you please wash my clothes तुषार भाई विल यू प्लीज वॉश माई क्लोथ्स मनी भाई विल यू प्लीज मेक मी मनी भाई विल यू प्लीज मेक मी मोती भाई वील यू प्लीज वीव मै क्लोज मोती भाई वील यू प्लीज वीव मै क्लोज मित्रों तमे बधाए आंसर्स चेक कर लीधा टुडे वी हैव लर्न टू थिंग्स एबिलिटीज एंड हाउ टू मेक रिक्वेस्ट મિત્રો તમારે વર્કખંડમાં આપણા કોમ્યુનિટી હેલ્પર્સનો રોલ પ્લે કરવાનો છે અને આપણે જે બે વસ્તુ શીખી ગયા એનો ઉપયોગ કરીને સંવાદ કરવાનો છે અને મિત્રો માત્ર રોલ પ્લેમાં જ નહીં પણ રોજિંદા જીવનમાં પણ તમે આ બધી વસ્તુનો ઉપયોગ કરી શકો પોતાના મિત્ર પાસે કંઈ માંગતા હો તો તમે કહી શકો યુ પ્લીઝ ગીવ મી યોર પેન ટીચર પાસે હોમવર્ક ચેક કરાવવું હોય તો તમે કહી શકો વિલ યુ પ્લીઝ ચેક માય હોમવર્ક મેડમ રાઈટ મિત્રો અહીંથી જે પણ તમને શીખવવામાં આવે છે એનો ડેલી રૂટીનમાં ઉપયોગ કરો જેથી કરીને તમને રમતા રમતા અંગ્રેજી આવડી જશે મજા આવશે ને મિત્રો તો ચલો હવે આપણે આવતા ક્લાસમાં મળીશું ત્યાં સુધી આવજો